યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન દ્વારકાના રાજમાર્ગ ઉપર જન્માષ્ટમી પર પહેલીવાર રથયાત્રા યાત્રાધામ દ્વારકામાં આગામી 3 તારીખે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી થનાર છે ત્યારે દ્વારકામાં પહેલીવાર કાન્હા વિચાર મંચ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને કાન્હા વિચાર મંચ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રથયાત્રા આ પહેલી વખત છે ત્યારે આ રથયાત્રામાં ઝાંખી બતાવતા અલગ અલગ ટેબલો પણ 3 કિમીના આ રથયાત્રામાં દ્વારકાના તમામ રાજમાર્ગો પર 14 અલગ અલગ સમાજના આગેવાનો આ રથયાત્રાનું સ્વાગત કરશે. સાથે જ રથયાત્રાના રૂટ પર મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં જગત મંડળી ખાતે આ રથયાત્રા પૂર્ણ થશે. મહત્વનું છે કે યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની સાથે જ રથયાત્રાનું આયોજન ના પગલે પહેલી વખત થઈ રહ્યું છે ત્યારે કાન્હા વિચાર મંચ દ્વારા દરેક સમાજને સાથે રાખી અને આ રથયાત્રાનું તમામ સમાજ પોતાના ટ્રેડિશનલ પહેરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી સમગ્ર દુનિયાને દેખાડ અને ભગવાનની રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝલકનું ભારતના નાનામાં નાના ગામમાં જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા નીકળતી હોય આ નાનામાં નાના ગામથી લઈ અને વિશ્વ ફલક પર જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા નીકળતી હોય અને દ્વારિકામાં જ્યારે શોભાયાત્રા ન નીકળતી હોય દ્વારિકાનો એક એક માણસ એવું ઈચ્છતું હોય કે દ્વારિકાની અંદર પણ શોભાયાત્રા નીકળે. આ 5000 વર્ષનો જે વિચાર હતો આ વિચારને કાન્હા વિચાર મંચે તરતો મૂક્યો અને સર્વ સમાજ સર્વ સંપ્રદાયના લોકોને આ વિચારે ઝીલી લીધો અને આજે દ્વારકાનો એક એક માણસ આ રથયાત્રામાં જોડાવા માટે થનગને છે. ગુજરાતનો એક એક કૃષ્ણપ્રેમી લોકો છે, ભક્તો છે, ભાવિકો છે, એ આની અંદર જોડાવા માટે થનગને છે. ત્યારે કાન્હા વિચાર મંચ અત્યારે પૂર્વ તૈયારીઓમાં તડાજોર તૈયારી કરી રહી છે. આ ભગવાન શ્રી કૃષ્ણનો રથ આપણી પાછળ છે, આ રથની અંદર રાજા ધીરાજ બિરાજમાન થઈ અને શોભાયાત્રા નીકળશે ત્યારે વિશ્વ આખું આની ઉપર નજર હશે. એટલા માટે નજર હશે કે કાન્હા વિચાર મંચે સર્વ ધર્મ સર્વ સંપ્રદાય અને સર્વ સમાજના લોકોને એક અપીલ કરી છે કે આની અંદર તમે પોતપોતાના પારંપરિક પહેરવેશની અંદર પધારો અને જેથી કરીને આપણી ભાતીગળ સંસ્કૃતિ આપણી અનેકતામાં એકતાની જે વાત છે એ વિશ્વ ફલક પર ઉપર દેખાય એવું કાન્હા વિચાર મંચનો એક સંદેશો છે. આ શોભાયાત્રાના માધ્યમથી સંદેશો છે અને આવા અમારા પ્રયત્નો છે. એટલે એક એક કૃષ્ણપ્રેમી વ્યક્તિઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે, નિમંત્રણ છે, આવો આપણે સૌ સાથે મળી અને ભગવાન શ્રી કૃષ્ણની ઐતિહાસિક શોભાયાત્રા કાઢીએ. આયોજન કરવામાં આવ્યું છે. કરમુર ગોવિંદ, KTV ન્યૂઝ, ગુજરાતી, દ્વારકા.